ભારતના સર્વોચ્ચ એવા રાષ્ટ્રપતિ પદના યુપીએ સહયોગી દળના સંયુક્ત ઉમેદવાર મીરા કુમાર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ તેઓએ ગુજરાત કોંગ્રેસ ભવન પર એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે અને વિપક્ષી દળ ગાંધીજીની આ વિચારધારાને આગળ ધપાવવા ઉત્સુક છે. જનતાંત્રિક મૂલ્યો અને પ્રેસની આઝાદી, અર્થતંત્રનો વિકાસ અને ગરીબી હટાવો જેવા મુદ્દાને અમે પ્રાધાન્ય આપીએ છીએ. જ્યારે ગુજરાત આવું છું ત્યારે બાળપણમાં જેમના આશીર્વાદ મળ્યા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની યાદ જરૂર આવે છે. યુપીએ અને સહયોગી દળના સંયુક્ત ઉમેદવાર મીરા કુમારે એમ પણ કહ્યું કે મેં નિર્વાચન મંડળના સદસ્યોને પત્ર લખી જણાવ્યું છે કે બીજા મુદ્દાઓમાં ના ભટકતા અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ. સુશ્રી મીરા કુમાર સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, વરિષ્ઠ કોંગ્રેસી સીપી જોશી, શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.